આજે આદરણીય દાદી જાનકીની યાદ આવી રહી છે. દાદી જાનકી કોઈ પણ મિલનમાં હોય, ક્લાસમાં હોય, તો 3 વખત ઓમ શાંતિનું ઉચ્ચારણ કરે. પહેલી ઓમ શાંતિ એટલે હું આત્મા શાંતિ સ્વરૂપ છું. બીજી ઓમ શાંતિ એટલે હું પરમપિતા પરમાત્મા જે શાંતિના સાગર છે તેની સંતાન છું. ત્રીજી વખત ઓમ શાંતિ એટલે શાંતિના સાગર પરમપિતા પરમાત્મામાંથી શાંતિના કિરણો મારી આત્મામાં આવી રહી છે અને એ શાંતિની કિરણો સારી વિશ્વને પહોંચી રહી છે. વિશ્વની પ્રકૃતિ સઘળી આત્માઓને શાંત કરી રહી છે. તો આજે સાંજે અહીંથી મારા મુખ દ્વારા 3 વખત ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશ. આપ સર્વે ભાઈ બહેનો મનથી ઓમ શાંતિ કહેજો અને મારી સાથે જોડાજો. મનના મૌનથી ઓમ શાંતિ કહેજો. સંગમ યુગમાં પરમાત્મા નું અવતરણ થયું. શિવ, જેમને આપણે પ્યારથી શિવ બાબા કહીએ છીએ, શિવ બાબાએ આવીને સત્ય જ્ઞાન આપણે 5 હજાર વર્ષ પછી આપ્યું, જે આપણે વિસરી ગયા હતા. અને જે જ્ઞાન આપ્યું એનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. અને સંગમ યુગ પૂરો થશે અને એ જ્ઞાન પણ પ્રાયલોક બની જશે. શિવ બાબા આવ્યા છે આપણને સૌને નરમાંથી નારાયણ બનાવવા માટે, નારીમાંથી લક્ષ્મી બનાવવા માટે આવી રહ્યા છે. એમણે આપણને આત્માનું ડિટેલમાં જ્ઞાન આપ્યું, જેથી આપણને ખબર પડી કે આ શરીરને ચલાવવાવાળી, શરીરરૂપી રથને ચલાવવાવાળી શક્તિ છે તે આત્મા છે. પરમાત્માએ પોતાનો પણ સંપૂર્ણ પરિચય આપ્યો અને ત્યારબાદ આપણને સૃષ્ટિચક્રનું જ્ઞાન આપ્યું, કર્મનું જ્ઞાન આપ્યું અને ડ્રામાનું જ્ઞાન આપ્યું. તો તમે પહેલું ગીત સાંભળ્યું એક કેસેટ પ્લેયર દ્વારા કે સીડી દ્વારા. તો પરમાત્માએ જે આપણને જ્ઞાન આપ્યું આત્મા પરમાત્મા ડ્રામાનું, તેનું જ્ઞાન સઘળું એક ગીતમાં વર્ણન થયું છે. તો આ આત્મા એ ગીત ગાશે અને એના પ્રત્યેક શબ્દ પર તમે ધ્યાન આપજો અને એને પોતાનું સમાન બનાવી અને એને ધારણ કરજો. હમ તો હે એક આત્મા તન મેં ચમકતે તારે હૈ. હમ તો હૈ એક આત્મા તન મેં ચમકતે તારે હૈ. પરમ પ્યારે પ્રભુ પિતા કો હમ તો અતિશય પ્યારે હૈ. હમ તો હૈ એક આત્મા તન મેં ચમકતે તારે હૈ. સૃષ્ટિ નાટક મંચ પર કરતે હૈ અભિનય હમ યહાં. ચાંદ સૂરજ તારે નભ સે રોશની કરતે જહાં. જય પરાજય સુખ દુઃખ યે ખેલ લગતે સારે હૈ. ખેલ લગતે સારે હૈ. હમ તો હૈ એક આત્મા તન મેં ચમકતે તારે હૈ. કર્મ હી પૂજા હમારી ઔર સેવા સાધના. સંત
सांसों को प्रभु में बसाए रखना है आराधना, याचना क्या प्रार्थना क्या, प्रभु जो सब कुछ वारे हैं, प्रभु जो सब कुछ वारे हैं, हम तो है एक आत्मा तन में चमकते तारे हैं, कर्म योगी साथ प्रभु के खेल जग का खेलना, और फिर साक्षी हो के कर्म अपने देखना, खिल रहे हम कमल जैसे सबसे न्यारे न्यारे हैं, सबसे न्यारे न्यारे हैं, हम तो है एक आत्मा तन में चमकते तारे हैं, परम प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे हैं, हम तो है एक आत्मा तन में चमकते तारे हैं। तो आप सर्वे ने आत्मानो परिचय तो मळी ज गयो, तो जे शरीर में आत्माए प्रवेश करी छे ए देह नो परिचय आपू छू। देह नु नाम किशोर अने जन्म थयो वलसाड में, मेडिकल स्कूल करी जामनगर गुजरात में, एमबीबीएस करियु અને ત્યાર પછી કર્મભૂમિ હતી અમેરિકા, એટલે 1979માં અમેરિકા આગમન થયું. અમેરિકામાં જ્યારે ન્યુયોર્કમાં સૌથી પહેલા આવ્યા, 8 થી 10 વર્ષ ત્યાં રહ્યા, ત્યાં સૌથી પહેલા મિત્રો મળ્યા જૈન સંઘના, તો એમના દ્વારા જૈન સંઘના આચાર્ય સુશીલ મુનિ, આચાર્ય ચિત્રભાનુ સાહેબ, ત્રિપુટી બંધુમાંથી જીનચંદ્રજી મહારાજ, એ બધા સંતોના કોન્ટેક્ટમાં આવ્યા, તો એમના જૈન ડિસ્કોર્સિસ ક્લાસીસ સાંભળતા હતા, ધ્યાન ધરવાની કોશિશ કરી રહ્યા હતા, અને સાથે સાથે ટ્રેનિંગ પણ ચાલુ રહી. પહેલા પીડિયાટ્રિક્સમાં રેસિડન્સી ફિનિશ કરી, પરંતુ પીડિયાટ્રિક્સમાં એટલું બધું ચેલેન્જિંગ નહીં લાગ્યું. અહીં વેક્સિનેશન બાળકોને મળે છે, એટલે જે કોમ્પ્લેક્સ કે ડિસીઝ હોય છે, હાઈ રિસ્ક ડિસીઝ હોય છે, એમના જોવામાં નહીં મળ્યા, એટલે મજા નહીં આવી. એટલે એનેસ્થેશિયામાં રેસિડન્સી કરી. એનેસ્થેશિયા એટલે સર્જરીમાં શીશી શૃંગારવાનું ગુજરાતીમાં કહેવામાં આવે છે. એનેસ્થેશિયા નવજાત શિશુ એટલે 2 વીકના શિશુથી 102 વર્ષ સુધીના વ્યક્તિને એનેસ્થેશિયા આપ્યો છે, અને દરેકને જુદી જુદી સર્જરી હોય છે, એની ફિઝિયોલોજી જુદી હોય છે, એને મેડિકલ પ્રોબ્લેમ્સ અલગ હોય છે, એટલે એ વધારે ચેલેન્જિંગ લાગ્યું અને એમાં વધારે મજા આવી. તો ન્યુયોર્કમાં રેસિડન્સી અને ટ્રેનિંગ પૂરી કરી, અને ત્યાર પછી કર્મ યોગ લખ્યો હતો વિસ્કોન્સિનમાં, એટલે વિસ્કોન્સિનમાં જોબ મળી અને ત્યાં આગમન થયું. વિસ્કોન્સિનની બાજુમાં શિકાગો છે, તો શિકાગોના સ્વાધ્યાયી મિત્રો મળી ગયા, એટલે પાંડુરંગ શાસ્ત્રી રચયિત સ્વાધ્યાયી પરિવારમાં જોઈન થઈ ગયા. સ્વાધ્યાયી પરિવારમાં 10 થી 12 વર્ષ રહ્યા, એમની તત્વજ્ઞાનની કેસેટ સાંભળતા હતા, એમની જીવભાવનામાંથી આખા ફેમિલી સાથે સવારના પ્રાતઃ પ્રાર્થના, સાંજના સાયં પ્રાર્થના, શિવના સ્તોત્રો અને તત્વજ્ઞાનની પુસ્તિકાઓનું વાંચન અને ભક્તિ ફેરીમાં જતા હતા. ઇન્ડિયામાં પણ ભક્તિ ફેરીમાં ગયા,
ત્યાંના ઉપવનમાં રહીને સેવા કરી, અમૃતાલયમાં રહીને સેવા કરી. થોડા સમય પછી પાંડુરંગ શાસ્ત્રીએ દેહ ત્યાગ કર્યો અને એમની દીકરીએ ઇન્ચાર્જ બની ગયા અને પરિવારમાં હલચલ આવી ગઈ. એટલે મન થોડું દુભાયું, પણ ત્યાર પછી ભક્તિનું બીજું ચેપ્ટર શરૂ થયું. ગાયત્રી પરિવારમાં ગયા. ગાયત્રી પરિવાર એટલે પંડિત રામ શર્મા દ્વારા રચિત, અને એમનું હેડક્વાર્ટર છે હરિદ્વાર, ઇન્ડિયામાં. તો દર વર્ષે હરિદ્વારમાં જતા હતા, ત્યાં યજ્ઞ કરવાની વિધિ શીખી લીધી અને યજ્ઞ દ્વારા સંસ્કાર વિધિ કરાવતા હતા. જેવી રીતના બાળકનું માતાના ઉદરમાં પ્રવેશ થાય ત્યારે સીમંતની વિધિ, બાળકનો જન્મ થાય ત્યાર પછી એમની યજ્ઞોપવિત વિધિ, એમની જનોઈની વિધિ એટલે બાળક સ્કૂલમાં જાય ત્યારની વિધિ, વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને છેલ્લે મૃત્યુ સંસ્કાર. તો એ સંસ્કારો વખતે યજ્ઞ રચી અને ગુરુનો સંદેશ આપતા હતા, જે ચૈત્રી નવરાત્રિ કહેવામાં આવે છે અને આસો નવરાત્રિ કહેવામાં આવે છે. તેમાં અન્નનો ત્યાગ કરીને ફ્રૂટ્સ પર અથવા જ્યુસ પર રહીને વ્રત કર્યા, ગાયત્રીની માળાઓ કરી, અનુષ્ઠાન કર્યા અને કેટલાય શાંતિ યજ્ઞો કરાવ્યા, પરંતુ સ્થાયી શાંતિ મળતી નહોતી. અને ત્યારે થયું કે કોઈ ગુરુ મળી જાય તો જીવનનો ઉદ્ધાર થાય, કેમ કે શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા. ગુરુથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે એટલે ગુરુની શોધ શરૂ થઈ. તો સુધાંશુ મહારાજ સાથે થોડો સમય રહ્યા, ઇવન ઇન્ડિયામાં શંકરાચાર્યજીને મળ્યા, અને ત્યાર પછી છેલ્લા ગુરુ કર્યા ગુરગાંવમાં. તો ગુરગાંવ એટલે દિલ્હીની બાજુમાં છે, તો એમને બરાબર. ત્યાં પણ 5-1 વર્ષ સુધી રહ્યા. ગુરુ પૂજા માટે સ્પેશિયલ વેકેશન લઈને 3 મહિના માટે, 3 વીક માટે ત્યાં જતા હતા. ત્યાં જે એનું લંગર લાગે તેમાં સેવા કરતા હતા, અને ગુરુ પૂર્ણિમાના પણ 48 આવર્સ નિર્જરા વ્રત કરતા હતા. અને ત્યાં જઈને જે સેવા કરવાની હોય તે પણ જૂતા અને ચંપલની સેવા લેતા હતા કે જેથી અહંકારનો નાશ થાય. પરંતુ જે ગુરુઓની સાથે રહ્યા અને જે ધ્યાન ધરવું હતું, પરમાત્માની સાથે કનેક્શન કરવું હતું, કનેક્શન મળતું નહોતું અને વિકારોનું શમન થતું નહોતું. એટલે જે ગુરુઓ મળ્યા એમનામાં જ ક્રોધ, લોભ, મોહ, મટીરિયલ, પૈસા તરફનો આસક્તિ જોઈ એટલે દિલ દુભાતું હતું. તેવામાં અમારા એક મિત્ર છે અને બેન છે, સમર્પિત બેન પીસ વિલેજમાં છે, એમણે અમને આપણી બ્રહ્માકુમારીની રિટ્રીટ સેન્ટરમાં ઘણી વખત બોલાવ્યા, બ્રહ્માકુમારીની બુક્સ મોકલી, ગીતો મોકલાવ્યા, આબુ જવાનું પણ આમંત્રણ આપ્યું, પરંતુ મારો ભક્તિ માર્ગ પૂરો થયો નહોતો. એટલે એમનું જે ઇન્વિટેશનો, બુક્સ, લિટરેચર, સીડીઝ આવતી હતી તે સાઇટ પર મૂકી દેતા હતા. અને ત્યારબાદ શિવાની બહેનના ક્લાસીસ સાંભળ્યા 1 વર્ષ સુધી. તો એમના ક્લાસીસ ખૂબ જ પ્રેક્ટિકલ લાગ્યા, જીવન માટે બહુ જ સારું લાગ્યું. અને હું અને સુલાબેન જે મારા યુગલ છે, રોજ સાંજે ક્લાસ સાંભળીને એના પોઈન્ટ્સ લખી દેતા. જ્યારે મોર્નિંગ વોકમાં જઈએ, ઇવનિંગ વોકમાં જઈએ ત્યારે એનું જ ચર્નિંગ કરતા હતા. અને ત્યારબાદ બાબાએ મને, અમોને પોતાના બનાવવા હતા એટલે એક ઇવેન્ટ આવ્યો કે જે બેન અમારા હતા એમનો બહુ જ યંગ છોકરો, 20 જ વર્ષનો અને જીનિયસ લોયર હતો, એણે સુસાઇડ કર્યો અને આત્મહત્યા કરી. એટલે એમને આશ્વાસન આપવા માટે અમે ન્યુયોર્કમાં પીસ વિલેજમાં ગયા, અને પીસ વિલેજમાં ગયા
તો બાબાએ અમને પોતાની ગોદીમાં સમાવી લીધા. પીસ વિલેજનું વાતાવરણ જોયું, ત્યાં સ્પેનિશ, રશિયન, અમેરિકન, યુરોપિયન, આફ્રિકન સિસ્ટર્સને સારીમાં સારી પહેરીને ફરતા નિહાળ્યા અને એમનામાં ફરિશ્તાઓના દર્શન થયા અને ચૈતન્ય મૂર્તિ સમાન એમને નિહાળ્યા. કમ બોલના, ધીમા બોલના, મધુર બોલના, મીઠા બોલના, તો આવું તો ફર્સ્ટ ટાઈમ નિહાળ્યું અને જે ત્યાંનું વાતાવરણ હતું તે સ્પર્શી ગયું. એટલે ત્યાં વિચાર અને ત્યાં જે ટાઈમિંગની ઇમ્પોર્ટન્સ હતો, બધા ઇવેન્ટ્સ ટાઈમિંગમાં ચાલે અને જે કોઈ ક્લાસીસ હોય, ગેધરિંગ હોય, તો ભક્તિ માર્ગમાં તો ભજનો ગાવાના, બરાડા પાડીને ભાષણો કરવાના, એ બધું સાંભળ્યું હતું. તેમની કોન્ટ્રાસ્ટમાં બધું જુદું જ લાગ્યું. એટલે ખૂબ જ અસર થઈ અને સાથે શિવાની બહેનની યાદ આવી ગઈ કે શિવાની બેને જે શિવ બાબા પાસેથી જ્ઞાન મેળવ્યું છે તો શિવ બાબાનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કેમ નહીં કરીએ. એટલે ત્યાં જ નક્કી કર્યું અને 3 દિવસ માટે રોકાઈ ગયા અને આપણો સાપ્તાહિક કોર્સ 3 દિવસમાં પૂરો કર્યો અને બાબાના બની ગયા. બાબાના બની ગયા એટલે પીસ વિલેજમાંથી શિકાગોના સેન્ટર પર એમણે મેસેજ મોકલાવ્યો કે આ રીતના ગાયત્રી પરિવારના ડાક્ટર ફેમિલી છે અને તેઓ બન્યા છે, બ્રહ્મા કુમારીઝમાં આપણા ફેમિલીમાં, ઈશ્વરીય પરિવારમાં જોડાયા છે અને આપને મળવા માટે આવશે. પરંતુ બેનની પાસે અમારો નંબર નહોતો ને સેન્ટરનો પણ અમારી પાસે નંબર નહોતો. એટલે બેને યોગ કરીને અમારું આહવાન કર્યું અને મીન ટાઈમ અમને નંબર મળી ગયો સેન્ટરનો અને બેનને ફોન કર્યો અને બેનની પાસે પહોંચી ગયા અને બાબાના સેન્ટરમાં સમાઈ ગયા. અને બાબાના સેન્ટરમાં સમાઈ ગયા ત્યાર પછી અમારા ફેમિલીમાં વેડિંગ હતું, મારી ડોટરનું ઇન્ડો અમેરિકન વેડિંગ હતું, છોકરો અમેરિકન હતો. અને અમારે ત્યારે બાબાનો નશો ચડ્યો હતો કે બાબાનો પરિચય બધાને આપવો છે, તો એના માટે શિકાગોમાં મોટો બેન્ક્વેટ હોલ લીધો હતો અને 1000 માણસોની કેપેસિટી વાળો હતો. તેમાં 500 થી 600 અમેરિકન જેવા હતા, જે અમેરિકન જમાઈ હતા, એમનું ફેમિલી રિલેટિવ્સ અને મારો હોસ્પિટલનો સગળો સ્ટાફ અને 400 જેવા ઇન્ડિયનો જેવા હતા. અમે ન્યુયોર્કમાં મોહિનીબેનને રિક્વેસ્ટ કરી કે ત્યાંથી કલાબેન અથવા કોઈ વિશેષ આત્માને મોકલાવો કે જેથી બાબાનો પરિચય અમેરિકનોને પણ મળે અને ફેમિલીને પણ મળે અને બીજા ભાઈ બહેનોને પણ મળે. તો એમણે ત્યાંથી કલાબેનને મોકલાવ્યા, અમારી અરજ સ્વીકારી. અને પ્રોગ્રામ આખો 1 વીકનો રાખ્યો હતો અને તેમાં સંગીત સંધ્યા રાખી હતી, મહેંદીની રસમ અને વિવિધ પ્રકારના ઇન્ડિયાના બધા બેન્ક્વેટમાં ડાન્સીસ ને રાજસ્થાની ડાન્સીસ ને પંજાબી ડાન્સીસ ને પ્રોફેશનલ ડાન્સીસ ને બધું રાખ્યું હતું કે જેથી અમેરિકન મારા હોસ્પિટલના ભાઈ બહેનોને પણ તેનો લાભ મળે. અને તેમાં 1 થી 1.5 કલાક સુધી કલાબેને શિવ બાબાનો બધાને પરિચય આપ્યો અને જ્ઞાન આપ્યું. અને ત્યાર પછી જે વેડિંગ રિસેપ્શન હતું તેની શરૂઆત પણ ગાઈડેડ મેડિટેશનથી મેરી બેને કરી હતી. અને ત્યાર પછી રિસેપ્શન હતું ને તેમાં પણ શરૂઆત ગાઈડેડ મેડિટેશનથી શિવાની બેનની જેમ કરાવી હતી. તો બધાને બહુ જ ખુશી થઈ અને કલાબેનને જ્યારે બધા ભાઈ બહેનો મેરેજ પછી વિદાય લેવા ગયા ત્યારે કહ્યું કે ઓમ શાંતિનો શબ્દ તમારી સાથે લઈ જજો. હવે હું જે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું તે હોસ્પિટલમાં બધા જ અમેરિકનો અને નાના ગામમાં છે, 10,000ની વસ્તી છે, પરંતુ નાના ગામમાં બહુ જ ભોળા લોકો હોય છે. બાબા કહે કે સાફ દિલ ને સચ્ચા દિલવાળા હોય છે અને એમને જે ગાઈડેડ મેડિટેશન કરાવવામાં આવ્યું હતું તે ગમી ગયું હતું અને ઓમ શાંતિનો મંત્ર એમણે લઈ લીધો.
એટલે હવે જ્યારે હું હોસ્પિટલમાં મોર્નિંગમાં જાઉં તો એ લોકો મને ગુડ મોર્નિંગ નહીં કરે, ઓમ શાંતિ. અને જે ઓપરેટિંગ રૂમમાં હું કામ કરું તો તેમાં એક ટીમ હોય છે, એક સર્જન હોય છે, એક એનેસ્થેસિયોલોજિસ્ટ હોય છે, એક સર્જિકલ આસિસ્ટન્ટ હોય છે, સર્જિકલ ટેકનિશિયન હોય છે અને બીજા આસિસ્ટન્ટ હોય છે. તો એમણે મારી ટીમનું નામ ઓમ શાંતિ પાડી દીધું. એટલે પછી બાબાનું જ્ઞાનમાં આવ્યા તો તરત જ ભક્તિ માર્ગ તો છૂટી ગયો અને અમૃત વેલાની ધારણા પણ પાક્કી થઈ ગઈ, બ્રહ્મા ભોજનનું પણ પાક્કું થઈ ગયું. જે આપણે ભક્તિ માર્ગમાં કહીએ છીએ ને કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, તો આપણા માટે અમૃત વેલા છે. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તો તેની જગ્યાએ આપણે બ્રહ્માચારી, બ્રહ્મા બાબાએ જે આચરણમાં લીધું તે સઘળું કર્યું, અને બ્રહ્મ ભોજન કહે છે તે કરવું જોઈએ તો બ્રહ્મા ભોજન આપણે આરોગીએ છીએ. અને ત્યારબાદ આ બ્રહ્મ જ્ઞાન જે ભક્તિ માર્ગમાં કહેવામાં આવે છે તે રહી આપણી મુરલી. તો જેવો હોસ્પિટલમાં જાઉં તો પહેલા મારી મુરલી પ્રિન્ટ કરીને લઈ લઉં. હોસ્પિટલમાં 8 ઓપરેટિંગ રૂમ છે અને મને 34 વર્ષ થઈ ગયા, એટલે હું ડિપાર્ટમેન્ટનો ગ્રાન્ડફાધર જેવો બની ગયો છું. અને જે ચેરમેન છે તે પણ મારી અંદરમાં છે, અને સૌથી મોટા ચેરમેન તો બાબા છે ને, બાબા સઘળું સંભાળી રહ્યા છે. એટલે ધારો કે આજે સોમવારની સાંજ થઈ અને કાલે મંગળવારના ઓપરેશન છે, તો હું મારું લિસ્ટ જોઈ લઉં કે કયા કયા પેશન્ટ હાઈ રિસ્કના પેશન્ટ છે ને મોટા મોટા ઓપરેશન છે. મોટા ઓપરેશન એટલે અમારે રોબોટિક સર્જરી પણ હોય છે કે જે 6 થી 7 કલાક, ઘણી વખત 8 થી 9 કલાક પણ લાગતી હોય છે. અને જેને ડાયાબિટીસ સિવિયર હોય, અનકંટ્રોલ ડાયાબિટીસ હોય, હાર્ટ એટેક આવી ગયા હોય, 2-4 વખત સ્ટેન્ટ્સ મૂક્યા હોય, એઝમા હોય એમને અનકંટ્રોલેબલ હોય, રિનલ ફેલર થઈ ગયું હોય, આઈસીયુમાં આ શ્વાસની તકલીફ હોય અને વેન્ટિલેટર પર હોય, અને જેમનો બ્લડ કાઉન્ટ બહુ જ ઓછો હોય તો એમને બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આઈસીયુમાં ચાલતું હોય છે, કિડનીમાંથી યુરિનનો આઉટપુટ પણ ઓછો થઈ ગયો હોય છે. તો એ બધા પેશન્ટને જે કાલે મંગળવારે ઓપરેશન છે તો મંગળવારે અમૃત વેલામાં બધા પેશન્ટને ઇમર્જ કરું છું અને બાબાની સમક્ષ રજૂ કરું છું કે બાબા આ આત્માઓ છે અને એમને શરીરનો આ કર્મભોગ આવી રહ્યો છે અને એમનો કર્મભોગ કર્મયોગથી ચૂકવવાનો છે અને હું યોગદાન આપું છું. બાબા એ આત્માઓમાં બધી શક્તિઓ ભરો. ધારો કે સર્જરી છેલ્લો ઓપ્શન હોય છે, એ પહેલાં દવાથી બધું ટ્રાય કરી હોય ચૂક્યા હોય છે, એટલે એમને બિચારાઓ હતાશ થઈ ગયા હોય છે, નિરાશ થઈ ગયા હોય છે. તો બાબા એમનામાં હિંમતની શક્તિ ભરે છે, બાબા એમનામાં ઉમંગ ઉત્સાહની શક્તિ ભરે છે, એમને જે દુઃખ આવી પડ્યું છે એમનો સામનો કરવા માટે સામનો કરવાની શક્તિ ભરે છે, અને દુઃખને સમાવવા માટે સમાવવાની શક્તિ પણ ભરે છે. તો આ રીતના એમને ઓપરેશન પહેલા બધી જ શક્તિઓ મળી ગઈ હોય છે. અને ત્યાર પછી પેશન્ટને જોઈ લઈએ અને એમનું ઇન્ટ્રાવેનસ ચાલુ કરી દઈએ, અને ત્યાર પછી પહેલા ઓપરેશન રૂમમાંથી લાવવા પહેલા એમને સેડેશન આપતા હોઈએ છીએ, જેવી રીતના ઇન્ડિયામાં વેલિયમ આપતા હોય છે એ રીતની દવાઓ આપીએ છીએ, એમને ઉલટી નહીં થાય તેની દવાઓ આપીએ છીએ. તો દરેક દવાની સાથે બાબાની શક્તિઓના ઇન્જેક્શન આપીએ છીએ અને એટલે ડબલ અસર કરે છે, દવા અને બાબાની દુઆઓ અને શક્તિઓ અસર કરતી હોય છે. તો આના લીધે જે સર્જનોએ જોયા કે જે હાઈ રિસ્ક પેશન્ટ હોય છે તો એમના બ્લડ પ્રેશર ખૂબ જ સ્ટેબલ હોય છે. એ લોકો જેનું બ્લડ પ્રેશર મેઇન્ટેન કરવા માટે વાઝો પ્રેશર ને જે સ્પેશિયલ ડ્રીપ્સ આપતી હોય મેડિકેશનની તેની પણ જરૂર બહુ ઓછી પડે છે. એ લોકોનું ઓક્સિજન મેઇન્ટેન નથી થતું, ઓક્સિજન પણ સારું રહે છે અને યુરિન આઉટપુટ પણ સારો રહે છે,
અને મોટેભાગના પેશન્ટ વેન્ટિલેટર પર પણ જતા નથી અને ત્યાર પછી રેગ્યુલર ફ્લોર પર જઈ રહ્યા છે. એને જે સર્જરીમાં બ્લડ લોસ થાય છે તે પણ મિનિમલ થાય છે. કારણ સર્જરીમાં સર્જરી શરૂ થાય એ પહેલાં હું બાબાનું આહ્વાન કરું છું અને ગ્રાન્ડ ફાધર છું અને બધા મારી ટીમને ઓમ શાંતિ કહે છે. એટલે મારો ઓપરેટિંગ રૂમમાં નિયમ છે કે પેશન્ટનું નેગેટિવ વિચારવાનું નહીં, વ્યર્થની વાતો કરવાની નહીં, ગોસિપ કરવાની નહીં, અને શાંતિનું મ્યુઝિક, મેડિટેશનનું મ્યુઝિક વાગતું હોય છે. તો આના લીધે જે હાઈ રિસ્ક પેશન્ટ હોય છે એમને ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ્સ આવે છે અને ઓછામાં ઓછી મેડિકેશનની જરૂર પડે છે. હવે શિવાની બેનનો પ્રોગ્રામ છે અવેકનિંગ ઓફ બ્રહ્મા કુમારીઝ. તો મારો પ્રોગ્રામ છે અવેકનિંગ ઓફ ધ સોલ અંડર એનેસ્થેશિયા. હવે શરીરને ઘેનની દવાઓ આપીને સુવાડી દઈએ છે, પરંતુ આત્મા તો એમાં જ બેઠો છે. તો મારી સાથે મુરલી પણ હોય છે, તો મુરલીના મહાવાક્યોનું ચિંતન કરી અને બાબાની આગળ આત્માને રજૂઆત કરું છું. બાબા એમાં શક્તિ ભરે છે, એમને જ્ઞાનના ઇન્જેક્શનો પણ આપું છું, ધારણાના થોડા પોઈન્ટ સંભળાવું છું, અને આ રીતના રિઝલ્ટ બધાએ બહુ જ સારા જોયા. એટલે જે કોઈ હાઈ રિસ્ક પેશન્ટ અને મોટી સર્જરી આવતી હોય તો તેમાં એ લોકો મને જ પ્રેફરન્સ આપે છે અને મારી રિક્વેસ્ટ કરે છે, અને બાબા બધું કરાવી રહ્યા છે, હું તો નિમિત્ત છું. હવે બે ચાર તમને એક્ઝામ્પલ આપું છું કે બાબા કેવી રીતના મિરેકલ અને કમાલ કરી રહ્યા છે. એક પેશન્ટ હતું, 34 વર્ષનું પેશન્ટ હતું, એને કેન્સર જેવું લાગ્યું. સીટી સ્કેન કર્યું પેટમાં આંતરડાનું, એટલે સર્જરી માટે આવ્યું. ફક્ત એને ડાયાબિટીસ હતો અને ઓબેસિટીનો પ્રોબ્લેમ હતો, 250 પાઉન્ડનું હતું, અને એને પેટ પર ચીરો પાડીને ખોલવામાં આવ્યું. તો એની અંદરથી 2 લિટર પસ નીકળ્યું. હવે ઓપરેશન ચાલ્યું એક જ ઘંટાનું, એક જ આવરનું, અને બ્લડ લોસ પણ મિનિમલ હતો અને એને કેન્સર નીકળ્યું નહીં. જે ટ્યુબ ફિમેલ પેશન્ટ હતું એટલે એને ટ્યુબ ને ઓવરીમની ફરતે મોટું એબ્સેસ થઈ ગયું હતું અને એનું બહુ મોટું ઇન્ફેક્શન થઈ ગયું હતું. એટલે બધું સાફ કરી દીધું, 2 લિટર પસ કાઢી નાખ્યું અને બંધ કરી દીધું, અને ઓપરેશન 1 કલાકમાં તો ફિનિશ થઈ ગયું. પણ એમનું વાઇટલ સાઇન્સ પણ ખૂબ જ સ્ટેબલ રહી, બ્લડ પ્રેશર સારું હતું, ઓક્સિજન સારું હતું, ડાયાબિટીસનું બ્લડ સુગર કંટ્રોલમાં હતી, મિનિમલ એનેસ્થેશિયા આપ્યો હતો. પરંતુ ઓપરેશન પૂરું થયું તો પેશન્ટ જાગે જ નહીં. એટલે 1.5 કલાક રાહ જોઈ, 1 કલાક સુધી રાહ જોઈ, નહીં જાગ્યું. એટલે એને રિકવરી રૂમમાં લઈ ગયા અને વેન્ટિલેટર પર મૂકી દીધું. તો એને વેન્ટિલેટર પર મૂકી દીધું, બાકી બધા પેરામીટર્સ એકદમ સ્ટેબલ, બ્લડ પ્રેશર, ઓક્સિજન, યુરિન આઉટપુટ, ઇલેક્ટ્રોલાઇટ, બધું જ સારું હતું. ફક્ત પેશન્ટ કોમામાં જતું રહ્યું, એટલે એને આઈસીયુમાં ટ્રાન્સફર કર્યું. અને પછી મારી બાબાની સાથે રૂહરૂહાન ચાલુ થઈ કે બાબા એનો આત્માનો જે કર્મ ભોગ હોય, પરંતુ બાબા તમારા બાળકના માથે કાળું લેબલ નહીં લાગવા દેતા. એ પેશન્ટને કશું થઈ જશે તો જવાબદારી મારા માથે આવશે કે 1 જ કલાકનું ઓપરેશન થયું ને એવું તે શું થઈ ગયું કે પેશન્ટ કોમામાં જતું રહ્યું. એ લોકોએ બ્લડ ટેસ્ટ કર્યું, બ્લડ કલ્ચર કર્યું, તો ખબર પડી કે ઇન્ફેક્શન છેક બ્રેઇન સુધી પહોંચી ગયું હતું, અને એને જે એન્સેફેલાઇટિસ કે ને, બ્રેઇનમાં મેનિન્જાઇટિસ જેવું થઈ ગયું હતું, એટલે કોમામાં જતું રહ્યું. તો એને યોગદાન ચાલુ જ રાખ્યું બાબાના મારફતે બધી શક્તિઓનું, અને એના પેરેન્ટ્સે પણ ખૂબ જ સહયોગ આપ્યો. એ લોકોએ ખૂબ જ સારી રીતના એક્સેપ્ટ કરી લીધું. બીજા સર્જનોએ, મારા કલીગે પણ મારો રેકર્ડ જોયો કે પેશન્ટનું બ્લડ પ્રેશર, ઓક્સિજન બધું નોર્મલ હતું, એટલે એનેસ્થેશિયાથી તો કોઈ ભૂલ થઈ નથી. પરંતુ એનો કર્મભોગ હતો, એટલે 1 વીક થયું, 2 વીક થયું તો પણ જાગ્યું નહીં. પણ એના જે પેરેન્ટ્સ હતા ને, ક્રિશ્ચિયન હતા, એ લોકો પણ રોજ એને મળવા માટે આવે, એનો હાથમાં હાથ ઝાલીને એને ક્રિસમસની બાઇબલની
ચોપડી વાંચીને રોજ એક પાનું સંભળાવે, એના નાનપણની વાત સંભળાવે, તો બે વીક સુધી પણ નહીં જાગી. એટલે એને જે શ્વાસનળીમાં ટ્યુબ હોય ને તેને કાઢીને ટ્રેકિયોસ્ટોમી એટલે શ્વાસનળીમાં છેદ મૂકવો પડ્યો અને વેન્ટિલેટર પર મૂક્યો. તો 3 વીક સુધી એ પેશન્ટ જાગી નહીં. એટલે બધાને થયું કે એ તો કોમામાં જ રહેવાની, પરંતુ બાબાએ ચમત્કાર કર્યો ને 3 વીક પછી ધીમે રહીને જાગી ગઈ. જાગી ગઈ એટલે સંપૂર્ણ જાગી ગઈ. ત્યાર પછી એનું જે ટ્રેકિયોસ્ટોમીનું પણ કાઢી લેવામાં આવી અને નોર્મલ બ્રીધિંગ કરતી શ્વાસ લેતી થઈ ગઈ અને અઠવાડિયા પછી ડિસ્ચાર્જ થઈ ગઈ. તો બાબા આવી કમાલ કરી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે, કેમ કે બધું બાબાને સમર્પણ કરી દઈએ છે કે બાબા તમે કરણ કરાવન હાર છો અને હું તો નિમિત્ત છું, તમે અવિનાશી સર્જન છો, અવિનાશી એનેસ્થેસિયોલોજિસ્ટ છું, ને હું તો તમારો બચ્ચો છું, તમારો ઇન્સ્ટ્રુમેન્ટ છું, અને મારા જ ભાઈ બહેનો આત્માઓ છે, તેમનો કર્મભોગ હળવો કરવા માટે હું નિમિત્ત બન્યો છું, તો બાબા પ્લીઝ હેલ્પ મી, અને બાબા મદદ કરી રહ્યા છે. ત્યાર પછી એ પેશન્ટનું ઓબેસિટીનો પ્રોબ્લેમ હતો એટલે એને ની રિપ્લેસમેન્ટ કરાવવો પડ્યો, હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું, જ્યાં 3 ઓપરેશન થયા, પરંતુ ફેમિલીએ મને જ રિક્વેસ્ટ કરીને મને જ નિમિત્ત બનાવ્યો. હવે બીજો એક એક્ઝામ્પલ આપું છું. એક પેશન્ટ હતું અને એને રીનલ એકદમ સિવિયર ફેલિયર થઈ ગયું હતું, એટલે ડાયાલિસિસની જરૂર પડે. તો ડાયાલિસિસ માટે જે નસ આવે ને એમાં શંટ નાખવો પડે અને શંટથી એનું ડાયાલિસિસ થાય. તો એને શંટ મારફતે લોકલ એનેસ્થેટિક આપતા હોય, તો મારા પાર્ટનરે એનેસ્થેશિયા આપ્યો અને લોકલ એનેસ્થેટિકની સાઈડ ઇફેક્ટ થઈ ગઈ, એટલે એનું હાર્ટ બંધ થઈ ગયું. હાર્ટ બંધ થઈ ગયું એટલે તરત જ ઓપરેટિંગ રૂમમાં રિસસિટેશન ચાલુ કર્યું, એટલે એને ચેસ્ટ કોમ્પ્રેશન આપવામાં આવ્યા, ચેસ્ટના શોક, ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા. તો એ લોકોએ 5 મિનિટ સુધી કોશિશ કરી પણ હાર્ટની રિધમ જ નહીં આવી. એટલે હું ત્યાં રૂમમાં પહોંચી ગયો અને જોયું કે એનું તો હાર્ટની તો લાઈન જ સીધી છે, કોઈ જાતની રિધમ જ નથી. મેં તરત જ બાબાને યાદ કર્યા અને જે એનું ઇન્જેક્શન હોય ને એપિનેફ્રિન કહેવામાં આવે છે, જે ઇન્જેક્શન મારા પાર્ટનરે 2 વખત આપ્યા તો પણ એની સાઇનસ એનું હાર્ટની રિધમ નહીં આવી. મેં બાબાની યાદમાં ઇન્જેક્શન આપ્યું અને એની હાર્ટ રિધમ પાછી આવી ગઈ. અને થોડી વારમાં ઓક્સિજન ને બધું આપ્યું એટલે જાગી પણ ગયું. તો બધાને સરપ્રાઈઝ થયો કે અમે જે ઇન્જેક્શન આપ્યું તે અસર નહીં કરીને, ડાક્ટર રાણા તમે એવું તે શું આપ્યું કે જેથી પેશન્ટની હાર્ટ રિધમ આવી ગઈ. તો બાબા આવી કમાલ કરી રહ્યા છે. હવે બાબા આ સિવાય શિકાગોમાં પણ 4 મંદિરમાં અમારા મારફતે સેવા કરાવી રહ્યા છે. શિકાગોમાં 4 મંદિરમાં અમે દર વીકેન્ડમાં કન્ટિન્યુઅસ ક્લિનિક ચાલી રાખીએ, હેલ્થ ફેર નહીં ક્લિનિક રાખીએ છીએ. તો ક્લિનિકમાં અમને બાબાએ આખી ટીમ એવી રીતની આપી દીધી છે કે જેમાં એક બે ફાર્મસિસ્ટ હોય છે, નર્સિસ હોય છે, બીજા 4 ડાક્ટર હોય છે. તો અમે 50 થી 60 પેશન્ટ્સને જોઈએ છીએ અને જે લેબ છે તે પણ આપણા ઇન્ડિયન ભાઈની જ છે, તો એ પણ ફ્રી ટેસ્ટ કરી આપે છે અને ફાર્મસી ભાઈઓ બધી મેડિકેશન્સો લઈ આવે છે અને બધા પેશન્ટને દવાને એ તો બધું આપવાનું જ હોય છે, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની, કોલેસ્ટ્રોલની. પરંતુ એમની સાથે હું બાબાની વાતો થોડી સંભળાવું, કર્મની થિયરી સમજાવું, કર્મભોગ કેવી રીતના હળવો થાય, તમારા પર આવી પડેલું દુઃખનો સામનો કરવાની શક્તિ, સહન કરવાની શક્તિ, તમારામાં જે હિંમત અને ઉમંગ નથી, ઉત્સાહ નથી, તો એ શક્તિ કેવી રીતના તમે પ્રાપ્ત કરી શકો, તે ફક્ત રાજયોગ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય, તો આત્મા પરમાત્માનો પરિચય આપો. તો એ લોકોને બહુ વાતો પસંદ પડી જાય અને એટલે મેડિકલ પ્રેક્ટિસ સાઇડ બિઝનેસ છે, મેઇન બાબાની પ્રેક્ટિસ છે. અને ત્યાર પછી એ પેશન્ટ્સને હું આપણી સેન્ટરમાં રિફર કરી દઉં છું અને એ રીતનો બાબા સેવા કરાવી રહ્યા છે. હવે ઓપરેટિંગ રૂમમાં પણ અમારે 8 ઓપરેટિંગ રૂમ હોય છે, તેની ફરતે એક મોટું કોરિડોર હોય છે. તો કોરિડોરમાં હું સૌથી પહેલા પહોંચી જાઉં અને બાબાનું રક્ષા કવચ બનાવી દઉં છું, શક્તિઓની
બાબાની પાસે બાબાને યાદ કરું છું, બાબાની કેનપી છત્રછાયા બનાવી દઉં છું, બાબામાંથી બધી શક્તિઓ આવી રહી છે, પ્રેમની કિરણો આવી રહી છે, શાંતિની કિરણો આવી રહી છે, પવિત્રતાની કિરણો આવી રહી છે, જે ઓપરેશન થયું છે તેમાં હિલિંગ થઈ રહ્યું છે એની કિરણો આવી રહી છે, હિંમત ઉમંગ ઉત્સાહની કિરણો આવી રહી છે, અને બધાના કર્મભોગ હળવા થઈ રહ્યા છે. તો કોરિડોરમાં હું 5 થી 10 ચક્કર મારીને બાબાને યાદ કરીને રક્ષા કવચ બનાવી દઉં છું, અને એના લીધે પણ ખૂબ જ ફાયદો થાય છે. અને જે મારું ફેમિલી છે ત્યાં 34 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, એટલે એ લોકોને પણ ઓમ શાંતિ મંત્રની ખબર પડી ગઈ છે. એમના ફેમિલીમાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો કહે કે ડાક્ટર રાણા એમના માટે થોડા ઓમ શાંતિના વાઇબ્રેશન્સ અને એનર્જી મોકલાવજો, તો એમને પણ સકાસ આપું છું, અને એ લોકોને પણ ખૂબ જ મારા લીધે રાહત થાય છે. મારી ઉંમર 67 છે અને લાસ્ટ યર રિટાયર થવું હતું એટલે રેઝિગ્નેશન આપી દીધું, પરંતુ એ લોકો એક્સેપ્ટ કર્યું નહીં કે ડાક્ટર રાના યુ આર સ્ટીલ, તમે ફિટ છો અને કામ કરો, તમારે જેટલા કેસ કરવા હોય તેટલા કરવાના અને નીકળી જવાનું, પરંતુ તમારે હજુ જવાનું નથી. એટલે બાબા સેવા કરાવી રહ્યા છે ને હું પણ એન્જોય કરી રહ્યો છું. હવે મને એ લોકો વેકેશન પણ જોઈએ તેટલું આપે છે, મિનિમમ 12 વીકનું વેકેશન આપે છે. જ્યારે બાપ દાદાનું મિલન હતું ત્યારે અમે વર્ષમાં 2 વખત ત્યાં જતા હતા અને મધુબનમાં રહેતા હતા. તો બાપ દાદાના મિલનની વાત થઈ અને મારી પણ વાણી ઘણી લાંબી ચાલી, તો હવે બાબાને પણ થોડા યાદ કરવા જોઈએ ને. તો એક બીજું ગીત ગાઉં છું જે બાબાના અવતરણ સમયે તે સમયે ગાવામાં આવતું હતું. તો ગીતના શબ્દો બહુ સરસ છે, તેમાં બધું જ જ્ઞાન સમાઈ ગયું છે, આખા જ્ઞાનનો સાર એમાં સમાઈ ગયો છે. તો એના તમે પણ બધા એનું સ્વરૂપ બની જશો. પરમ પિતા શિવ પરમ ધામ સે યોગ સિખાને આયે હૈં. પરમ પિતા શિવ પરમ ધામ સે યોગ સિખાને આયે હૈં. પાવન ઓર યોગી બનને કા શુભ સંદેશા લાયે હૈં શિવ, શુભ સંદેશા લાયે હૈં. દેહ નહીં હો બિંદુ સચેતન, તુમ અવિનાશી આત્મા હો. પરમ સતગુરુ પરમ પિતા મે, પરમ સતગુરુ પરમ પિતા મે, જાનો મુજ પરમાત્મા કો. રાજ યોગ સે જન્મ જન્મ કે પાપ મિટાને આયે હૈં શિવ, પાપ મિટાને આયે હૈં. જીવન કમલ સમાન બના આત્માઓ કી જ્યોતિ જગાઓ. પરમ પિતા સે યોગ લગાઓ, પરમ પિતા સે યોગ લગાઓ, મન વાણી શુદ્ધ કર્મ બના,
लक्ष्मी श्री नारायण पद सुख का वर्षा लाए हैं शिव, सुख का वर्षा लाए हैं। कर्मों की तुम गति को जानो, 84 के चक्र पहचानो। हम सो हम राज को जानो, हम सो हम राज को जानो। तुम खुद देव थे सच ये मानो, शिव बनाते कर्म के ब्राह्मण, देव बनाने आए हैं शिव, देव बनाने आए हैं। परम पिता शिव परम धाम से योग सिखाने आए हैं शिव, योग सिखाने आए हैं। हवे बाबा ना मधुबन नो अनुभव। अनुभव मां पहली वक्त मधुबन मां गया तो त्यानु वातावरण स्वर्गमय लाग्यू। त्याना वाइब्रेशंस शक्ति नु लेवल एटलू हाई लाग्यू के बाहरनी दुनिया गेट माथी जेवा मधुबन माथी बाहर निकलिए तो त्या नर्क लाग्यू अने अंदर स्वर्ग जेवू लाग्यू। अने बाबा नो जे आ परिवार छे तेमा बहनों ने महत्व आमा आप्यू। बाबाए बहनों ने ज्ञान नो कलश मुक्यो अने एमनी मार्फते ज्ञान आपवामां आव्यू, जे बधा ज्ञान थी जुदू छे, बीजा बधाय पंथ करता जुदू छे। अने बाबाए जे पवित्रता ने प्राधान्य आप्यू छे, आपनो आधार स्तंभ पवित्रता छे। पवित्रता ब्राह्मण जीवन नो श्वास छे, पवित्रता सुख शांति नी जननी छे। अने जे पवित्रता ने मा प्रवृत्ति मार्ग द्वारा जे आजे बाबाए बेने वात करी ते प्रमाणे प्रवृत्ति जीवन मा रही ने पन कमर समान रही सके छे। अने जे निवृत्ति वाला संतो अने सन्यासियों ने पन जेमा तकलीफ पड़े छे अने जेओ ए लोको एने अशक्य माने से के आग अने कपास एक ही साथे नहीं रही सके, परंतु जे आ बाबा ना प्रवृत्ति मार्ग ना बाळको छे तो बाबा नी शक्ति मळे छे। बाबा ना ज्ञान ना लीधे, बाबा नी धारणाओ ना लीधे अने सेवा ना बळ ना लीधे बहुत पवित्र जीवन जीवी रह्या छे। तो अमे पण बाबा ना बन्या पछी बाबा ना अमारु घर बाबा नु सेंटर समान बनी गयु छे। अमारी बाबा नी मधुबन अने बाबा नी रिट्रीट सेंटर अने सेंटर्स ए बाबा ना घर थई गया छे। अने आपणे जे घर मां रहीए छे बाबा नी ऑफिस छे, बाबाए आपणने सेवा माटे मोકલાવ્યા છે। જે લૌકિક ભાઈ બહેનો મળે તેને આપણે અલૌકિક બનાવવાના છે। બાબાએ જે આપણે મરજીવા જીવન આપ્યું તેમાં આપણે અલૌકિક બનાવ્યા, તો આપણે અલૌકિક બની ગયા અને બીજા ભાઈ બહેનોને પણ બાબાના બાળકો બનાવવાના છે। આપણી ચાલ ચલનથી એમને બદલવાના છે, બાબાની પ્રત્યક્ષતા કરવાની છે, એ આપણો ધર્મ બની જાય છે। તો ઇન્ડિયામાં અમે બાબાના બન્યા ત્યાર પછી ઇન્ડિયામાં જ્યારે ભક્તિ માર્ગમાં હતા ત્યારે ખૂબ જ તીર્થસ્થાનો પર ગયા। ચાર ધામની યાત્રા કરી, ગંગા, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, કન્યાકુમારી, જે 12 શિવલિંગ કહેવામાં આવે છે તેમાંથી 10 શિવલિંગો જોયા, વૈષ્ણવ દેવી, અને બધા તીર્થસ્થાનોમાં અમે જઈ ચૂક્યા છે। અને ત્યાંની મજા પણ ત્યારે માણી હતી કે ભક્તિ માર્ગ ખૂબ જ પ્રેમથી કર્યો હતો, પરંતુ હવે લગન લાગી છે બાબાના તીર્થસ્થાનોને જોવાની। તો જ્યારથી બાબાના બન્યા ત્યાર પછી ઇન્ડિયામાં પણ બાબાના 100થી વધુ સ્થાનો પર ગયા છે। બાબાએ અમને યુરોપના પણ બધા સેન્ટર્સો બતાવ્યા છે,
આફ્રિકાના સેન્ટર્સો બતાવ્યા છે, કેરેબિયન આઇલેન્ડ્સના સેન્ટરો બતાવ્યા છે, અને ત્યાંની સેવાના માટે પણ નિમિત્ત બનાવ્યા છે. જ્યારે ભક્તિ માર્ગમાં હતા ત્યારે અમે જે વલસાડ મારું હોમ ટાઉન છે તેમાં પણ ભગવાને ત્યાંના મંદિર બનાવવા માટે નિમિત્ત બનાવ્યો. ગાયત્રી પરિવારમાં શિકાગોમાં પણ ગાયત્રી પરિવારનું મંદિર બનાવવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યો. અને ત્યાર પછી બાબાની મુરલી પ્રમાણે કે તમારી પાસે હોય સારી રીતના ધન હોય તો એના માટે સેન્ટરો બનાવો અને તમારું ભાગ્ય બનાવો. તો એનો નશો ચડ્યો છે. તો પહેલું સેન્ટર બનાવ્યું હિમાચલમાં સુન્નીમાં બાબાએ બનાવ્યું. ત્યાર પછી વલસાડમાં બે સેન્ટરો બન્યા. એ પહેલું સેન્ટર અતુલમાં બન્યું, ત્યાર પછી અબ્રામામાં બન્યું, અત્યારે અલ્હાબાદમાં સેન્ટર બની રહ્યું છે. તો બાબા બસ નિમિત્ત બનાવી રહ્યા છે. અને બાબાનું જે આપણે બાબાના બન્યા પછી આપણું તન મન ને ધન અને જન સમય સંકલ્પ સગળું બાબાને સમર્પણ કર્યું તો આપણું શું રહ્યું? બધી જવાબદારી બાબાને સોંપી દઈ તો બાબા જિમ્મેવારીનો તાજ લઈ લીધો અને આપણી જિમ્મેવારીનો શું તાજ આપ્યો? બાબાએ આપણને સેવાનો તાજ આપ્યો. તો જેટલું તમે પણ ભાઈ બહેનો સમર્પણ કરશો તેટલો તમને આ સંગમ યુગમાં પણ પ્રત્યક્ષ ફળ મળશે અને સતયુગ ત્રેતાનું તો મળવાનું જ છે. એમનો અમને પર્સનલ અનુભવ છે. જ્યારે બાબાના યજ્ઞમાં કે બાબાના સેન્ટરોમાં જ્યાં જરૂર હોય ત્યાં સફળ કરીએ તો જે બાબા બાબાના યજ્ઞ માટે જ કમાઈ રહ્યા છે તો બાબા યજ્ઞ માટે ત્યાં પ્રેરણા આપીને અમે જે આપીએ તેના કરતા 3 થી 4 ગણું બાબા 2 થી 3 વીકમાં મોટા ચેક મોકલાવી દેશે. તો બાબાની ખૂબ જ કૃપા છે, મહેરબાની છે અને એ રીતના જીવન જીવી રહ્યા છે. હવે અમારી સાથે સુલાબેન યુગલ છે, તે પણ 2 શબ્દ કહેશે અને ત્યાર પછી છેલ્લે આપણે બાબાને ફરીથી યાદ કરીશું. તો સુલાબેન ને થોડો વાણીનો લાભ આપીશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ગુડ ઇવનિંગ બધાને. તો અમે શનિવારે જ અચાનક એકદમ નક્કી કર્યું અને અમે કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો વેસ્ટ કોસ્ટ પર આવ્યા છે. અને જેવી રીતે કિશોરભાઈએ કહ્યું તે પ્રમાણે અમે બાબાના બન્યા પછી બાબાના ઘરોમાં, એટલે એ બાબાના ઘર બાબાના સેન્ટરો આપણા માટે તો તીર્થસ્થાન થઈ ગયા. આપણા બ્રાહ્મણો માટે આપણે બાબાના થયા એટલે બ્રાહ્મણ થઈ ગયા. બાબાએ કહ્યું આપણે એમ જ એનો વગર એનો ફોકટ ના કા એનો કસા પૈસા વગરના બ્રાહ્મણો બનાવી દીધા અને તે કેવા સરસ લૌકિક બ્રાહ્મણ બની ગયા આપણે. તો બ્રાહ્મણ બન્યા પછી આવી રીતે બાબાના સેન્ટરોમાં જઈએ છીએ તીર્થસ્થાનોમાં અને અલૌકિક ફેમિલીને મળીને જે આનંદ થાય છે ને એવો આનંદ ક્યારેય લૌકિકમાં મળીને નથી થતો. કારણ કે લૌકિકમાં જ્યારે બી ભેગા થયે છે ને ત્યારે સ્વાર્થ પણ વધારે જોવામાં મળ્યું એનો, પણ અલૌકિક ફેમિલીમાં જે સાચો પ્રેમ બાબા કહે છે ને સ્નેહ, તો જે સાચો સ્નેહ સાચો પ્રેમ જોવા મળે છે અને જે અલૌકિક ફેમિલીની સાથે એનો જે ઓળખાણ થાય છે અને જે બાબાની વાતો અને જ્ઞાનની ચર્ચા કરવામાં આવે તો એનાથી શું થાય છે કે ફાયદો એટલો થઈ જાય છે કે તારી મારી નથી થતી એનો અને ગોસિપ્સ નથી થતી અને વ્યર્થમાંથી બચી જાય છે. અને બીજું શું કે જેવી રીતે આમ આપણે બાબાના ઘરોમાં જઈએ છીએ સેન્ટરોમાં જઈએ વિઝિટ કરીએ વેકેશન, કારણ કે અમને વેકેશન ખૂબ જ મળે એટલે વેકેશનમાં કંઈ ને કંઈ આવું પ્લાનિંગ ચાલતું હોય. તો વિદેશોમાં એ બહુ ઘણા બધા સેન્ટરોમાં ગયા છે અને ઇન્ડિયા બી જ્યારે બી આ વર્ષે કોવિડના લીધે ઇન્ડિયા જવાયું નથી, પરંતુ અમે 2009 થી જ્યારથી બાબાના મળ્યા બન્યા પછી 2010 થી એવરી યર બાબાને બબ્બે બબ્બે વખત મળવાનું થતું, પણ આ વખતે કોવિડના લીધે જઈ નથી શક્યા. પણ ગયે વર્ષે લોકડાઉન થવાના 2 દિવસ પહેલા જ અમે ઇન્ડિયાથી આવ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો 2020માં જઈ આવ્યા, 2021માં હજી પ્લાનિંગ કરી શકતા નથી કારણ કે હજુ બધું એનો સેફટી નથી ઇન્ડિયા જવાની. પણ એટલે કહેવાનો મતલબ એ છે કે બાબાના ઘરે જઈએ છીએ ત્યાં આપણું
સ્પિરિચ્યુઅલ એઝ વેલ એઝ વેકેશનનું વેકેશન, પ્લેઝરનું પ્લેઝર બની જાય. કારણ કે સ્પિરિચ્યુઅલ એટલા માટે કે આપણું જે રૂટીન હોય છે ને એ સચવાઈ રહે છે, કે જેવું કે અમૃત વેલા કરવાનું, મુરલી ક્લાસ કરવાનું, પછી બ્રહ્મા ભોજન, ખાવાની તકલીફ નહીં થાય, અને બધું જ એનો સચવાઈ રહે છે. એટલે વેકેશનનું વેકેશન પણ થઈ જાય અને આધ્યાત્મિકતાનું સ્પિરિચ્યુઅલનું સ્પિરિચ્યુઅલ બી થઈ જાય. એટલે એ રીતે બાબાના સેન્ટરોમાં અમે ખૂબ જ ઇન્ડિયા બી જેટલી વખત ઇન્ડિયા ગયા છે, બાબાને મધુબન મળવા ગયા એટલી વાર કોઈ બી એક ખૂણો પકડીએ, કાં ઈસ્ટમાં જઈએ, કાં નોર્થમાં જઈએ, કાં સાઉથમાં જઈએ, કોઈ ફેરી દુબઈ જઈએ, કોઈ ફેરી નેપાળ જઈએ, એવી રીતે શોર્ટ શોર્ટ ટ્રીપ બનાવી અને દર વખતે ક્યાંય ને ક્યાંય બાબાના નવા સેન્ટરોમાં જવાનું એવી રીતે અમે રાખેલું. અને હજી બી એ ચાલુ જ છે, કારણ કે બાબા મુરલીમાં ઘણી વખત કહે છે ને કે ઈશ્વરીય પરિવાર, એને એ આપણો પોતાનો પરિવાર છે, એટલે મળવા માટે અમે જઈએ છે. તો એ રીતે, અને હવે હું છે ને એક સ્ટોરી સંભળાવીશ, અને એ સ્ટોરીમાં એનું મોરલ શું છે એના માટે આપણે અંદર આ એકબીજા સાથે ચર્ચા કરીશું. તો એ સ્ટોરી એ ટાઈપની છે કે ગુરુ અને શિષ્ય હતા, અને પહેલાના જમાનામાં તો ખબર છે ને કે આજની જેમ પહેલા બધા વેહિકલો નહોતા, એટલે પદયાત્રા કરતા હતા. એટલે સવારથી નીકળે અને સાંજ સુધી ચાલે, જ્યાં રાત થઈ જાય ત્યાં એ લોકો પડાવ નાખે. તો ચાલતા ચાલતા રાત થઈ ગઈ, એટલે ગુરુ શિષ્યને એક ગામ આવ્યું. એક ગામ આવ્યું એટલે ત્યાં એક ઘર જોયું, લાઈટ ચાલતી હતી તો એ ઘર જોયું, બારણું ખખડાયું તો અને કહ્યું, તો અંદરથી જે ઘરના માલિક હતા ભાઈ, એ બારણું ખોલીને કીધું, આવો આવો પધારો. તો ગુરુ કહે છે કે અમે લોકો આવી રીતે વિચરણ કરવા માટે નીકળેલા, રાત થઈ ગઈ છે એટલે અમને તમારે ત્યાં રાત્રિનું ભોજન અને રાત્રિનું રહેવાનું મળશે. તો પેલા ભાઈએ કીધું, એ ખેડૂત હતા એટલે ત્યાં એને કીધું કે હા હા આવો આવો, એટલે સાધારણ ફેમિલી હતું, બહુ એનો રોજનું કમાય અને રોજનું ખાવા વાળું ફેમિલી હતું. તો એમને બહુ જ પ્રેમથી એમને આવકારી અને એને પધરામણી કરાવી, એમનું રાત્રિનું ભોજન કરાવ્યું. તો ભોજન કરીને પછી બેઠા, એમાં વાતોમાં વાત નીકળી, એટલે ગુરુજીએ પૂછ્યું કે તમે તમારા આ ફેમિલીનું ગુજરાન કેવી રીતે કરો છો? તો ત્યાં એ જે ભાઈ હતા એ કહે છે કે અમારી પાસે એક ભેંસ છે, એ ભેંસને જે દૂધ આવે એ દૂધમાંથી એને વેચણી કરી અને એની જે કમાણી આવે એમાંથી અમે અમારા, એટલે પતિ પત્ની અને એમના બે દીકરા હતા, તેનું ભરણ પોષણ કરીએ છીએ. તો જ્યારે ગુરુજીએ પધરામણી કરી ત્યારે એમને બહાર બધી નજર મારીને જોઈ લીધેલું હતું કે એની આજુબાજુ જમીનો હતી, જમીન હતી પણ જમીન ખંડેર હતી, એમાં બધા વીજ ને એવું બધું ઉગી નીકળેલું હતું. એટલે ગુરુજીને થયું કે આટલી જમીન હોવા છતાં આ કેમ આવી સ્થિતિમાં રહે છે. એટલે એ જમી કરીને સૂઈ તો ગયા, પછી વિચારતા વિચારતા સૂઈ ગયા. સવારે ઉઠી, વહેલી સવારે ઉઠી ગયા, શિષ્યને ઉઠાડે છે કે ચલો આપણે અહીંથી હવે નીકળી જઈએ. ઓકે, તો નીકળી ગયા. તો એની જે પાછળ ભેંસને બાંધેલી હતી ને, ભેંસને છોડી અને એ લોકો ભેંસને લઈ જાય છે અને એક પહાડી આવે છે ને, તે પહાડી પરથી ભેંસને ફેંકી દે છે, યુનો ખાઈમાં જેવી ફેંકી દે છે. એટલે શિષ્યને એમ થાય છે કે ગુરુજી આટલા આધ્યાત્મિક થઈને, આટલા પેલા થઈને આ કેમ ભેંસને ફેંકીને મારી નાખી? એટલે શિષ્યને તો એ પેલું ચાલ્યા જ કરે છે. તો એ ભેંસને ફેંકી દીધી અને એ પછી એ લોકો આગળ નીકળી જાય છે. અને પછી અહીંયા આપણે અટકી જઈએ છે. હવે આટલા બધા આધ્યાત્મિક થઈને, ગુરુ થઈને ભેંસને આવી રીતે ફેંકી દઈને એની હત્યા કરવાનું એ મોટું પાપ થાય, તેમ છતાં એમને એવું કેમ કર્યું હશે? બોલો, આપણામાંથી કોણ જવાબ આપી શકશે?
કારણ કે એને પાઠ ભણાવવા કે બેસી રહીને ખાલી થોડામાં સંતોષ નહીં કરવાનો, આજુબાજુમાં મહેનત કરવાની. એટલું બધી જમીન છે તો એ ખેડીને ખાલી ખાલી ભેંસની પાછળ જ બેસીને ગુજરાન ચલાવવાનું નહીં. હા, એટલે એની પાસે વસ્તુ હતી છે તે છતાં પણ એનો એને એની બુદ્ધિ ના વાપરી અને એની મહેનત કરવાની દરકાર નથી. એને ખાલી એટલું જેટલું મળતું એટલામાંથી જે ચલાવ્યા રાખતો હતો અને એ આગળ વધવાની એનામાં વૃત્તિ જ નહોતી એમ. તો એટલે ગુરુજી આવી રીતે કર્યું ફરી. એટલે પણ પેલા શિષ્યને એવી ખબર ના પડી, એટલે શિષ્ય કાયમ જ એના મગજમાં ચાલ્યા જ કરે કે આવું કેમ ગુરુજીએ કર્યું હશે, આવી ભેંસને મારીને આવી હત્યા કેમ કરી. તો પછી થોડોક ટાઈમ થયો હશે, બીજા 4-5 વર્ષ થયા હશે, ને એ રસ્તેથી ફરી પાછું જવાનું થયું. તો એ જ ગામડામાં એ જ જગ્યા પર મોટી હવેલી હતી. તો ગુરુજી કે છે શિષ્યને કે ચાલો આપણે એમ કે અહીંયા જઈએ. તો એ બારણું ખખડાવે છે, તો એ જે બારણું ખખડાવે છે ને ડોર ઓપન કરે છે, દરવાજો ખોલે છે, તો એ પેલા ભાઈ જ હતા. એટલે ગુરુજી શિષ્યને બી પાઠ ભણાવે છે કે એવું એને શું કામ કર્યું, કારણ કે એને જો ભેંસ જો રાખેલી જ હોત તો એટલામાં ગરીબીમાં જે પડી રહ્યો હોત, પણ એને જો ભેંસને કાઢી નાખી તો એની આટલી પાસે એની પાસે આટલી જમીન હતી, તો એને એને મહેનત કરી અને એને ખેદીને એને જાત જાતની ખેતી કરી, વાવણી કરી, અને એમાંથી એ પછી એટલો પૈસા વાળો થઈ ગયો કે એને મોટી હવેલી બી કરી, એના છોકરાઓને બી સરસ ભણાવ્યા કર્યા. એટલે ગુરુજીએ એક જ દિવસ એને ત્યાં ભોજન કર્યું અને રાતવાસો કરી, પણ એના બદલે એને કેટલું બધું મોટું વળતર આપી દીધું એમ. એટલે ઇનડાયરેક્ટલી ગુરુજીએ એમને એક મોટું વરદાન આપી દીધું, બરાબર ને? તો બીજા કોઈને આ બાબતમાં કોઈ કહેવું હોય ને તો કહી શકો છો અનમ્યુટ કરીને. જ્યોતિ બોલું છું. ગુરુજીએ એમને શીખવાડ્યું કે પુરુષાર્થ કરવો જોઈએ, પુરુષાર્થ વિના કઈ જ પોસિબલ નથી, અને સંતુષ્ટ માનીને જસ્ટ બેસી રહી નાની બાબતમાં, એના કરતા આગળ ને આગળ કઈ કરી શકાય. બધી શક્તિઓ કોઈને કોઈ મોરલ કહેવામાં કોઈને કેવો હોય છે? પુરુષાર્થથી જ પ્રારબ્ધ બને છે. બીજા કોઈને કઈ કેવું છે? મોરલ ઓફ ધ સ્ટોરી, આમાંથી કેટલું શીખવા મળે છે કે ગુરુજી એ એક દિવસ ખાધું અને એને એ ભાઈનો ઉદ્ધાર કરી દીધો, બરાબર. બીજું, પેલા શિષ્યનો પણ સંશય દૂર કરી દીધો, કારણ કે શિષ્યને મનમાં એવું જ થયા રાખતું હતું કે ગુરુજી શું કરવા આવું પાપ કર્યું, ભેંસને મારવાનું પાપ શું કામ કર્યું, પણ એનો સંશય પણ એ દૂર કરી દે છે. પ્લસ પેલા ભાઈની ગરીબી પણ હટાવી, એટલે એ રીતે છે. હવે તમને બધાને એક ક્વિઝ આપું છું. એક એક જન 5 questions છે લખો. આપણા જે જૂના પુરાના બહેનો છે, સવિતા બેન, સુશીલા બેન, એ બધાને તો આવડતું જ હશે, પણ જે નવા સ્ટુડન્ટ થયા છે હમણાં ઝૂમ બેબી માટે ચેલેન્જ છે. ઇઝી છે, જ્ઞાનને લગતા જ છે. 5 questions છે, લખો અને ચેટમાં એના આન્સર્સ લખીને મોકલાવો. અને ચેટમાં નહીં લખવા હોય તો અનમ્યુટ કરીને, હાથ ઊંચો કરીને એના જવાબ આપી શકો છો. પહેલો સવાલ છે, લખો, કોણ આવી રહ્યું છે, કોણ આ રહા હૈ. બીજો ક્વેશ્ચન છે, કોણ જા રહા હૈ, કોણ જઈ રહ્યું છે. ત્રીજો સવાલ છે, કોણ ચલ રહા હૈ, કોણ ચાલી રહ્યું છે. ચોથો ક્વેશ્ચન છે, કોણ ખડા હૈ, કોણ ઉભેલું છે.
और पांचवा क्वेश्चंस है, कौन बैठा है, कौन बैठो छे, बधा रिपीट करू के बधाए लिखा? लखी दीदा। ओके, હવે જેને આન્સર્સ આવડતા આવડતા હોય એ હાથ રેઈઝ કરી અને આપણે લાસ્ટ શકે છે, લાસ્ટ ક્વેશ્ચન રિપીટ કરો પ્લીઝ। હા, કોણ બેઠા હે, કોણ બેઠેલું છે, કોણ આ રહા હે, કોણ જા રહા હે, કોણ ચલ રહા હે, કોણ ખડા હે, કોણ બેઠા હે। આપણે મુરલીના જ્ઞાનના જ લગતા બધા સવાલો છે, એટલે આ ક્વિઝ, આ તો મેં કહું સાંભળી સાંભળીને કંટાળી જાય તો થોડુંક યુ નો મગજ દોડાવીએ, તો મેં કહું જરાક મજા આવે। જૂના આપણા જૂના બાબાના બાળકો નહીં, કારણ કે એમને તો આવડતું જ હશે, પણ જે બાબાના નવા બાળકો છે એનો જવાબ હાથ ઊંચો કરીને આપી શકે છે। પાછે પાછ નહીં આવડે તો કઈ નહીં, પાર્ટ ઓફ ઇટ બી આવડે તો સાચું, નહીં તો પછી આપણે ડિસ્કસ કરીએ છીએ। હા બોલો, હા બોલો, કોણ આવી રહ્યું છે? તો મેં એવું કીધું કે સતયુગ આવી રહ્યો છે, બરાબર, અને કોણ જઈ રહ્યું છે? તો કલયુગ જઈ રહ્યો છે, બરાબર, અને કોણ ચાલી રહ્યું છે? તો સમય ની ગતિ, સમય બધો ચાલી રહ્યો છે, એ ખબર નથી પડતી, વેરી ગુડ, પાસપોર્ટ મળી ગયો, તો અભિનંદન, બધાઈ હો, મુબારક, તમને સતયુગ ના સોના ના મહેલ માં તમને તમારું ઇનો સીટ બુક થઈ ગઈ, એર કન્ડિશન, એર કન્ડિશન, બાબાની બધી કન્ડિશન નું પાલન કરો છો, ખબર છે ને બાબા? એમ કે આ તો આપડે થોડુંક મેં કહું થોડાક રિફ્રેશ થવાય ને, એટલે મેં કહું થોડુંક જુદું કરીએ એમ, તો બાબા એવું કે છે ને મુરલીમાં કે બાબા નશા નહીં, બચ્ચે નશા નહીં કરો, નશા કરના બહોત બુરી બાત હૈ, નશા તો નહીં કરના હૈ, પર ફિર ભી બાબા બોલતા હૈ એક નશા જરૂર કરના હૈ, તો વો કોણ સા નશા હૈ? જ્ઞાન કા, યાદ કા નશા, યાદ કા, જ્ઞાન કા, બાબા કો યાદ કરના, બાબા કે બચ્ચે હૈ વો નશા, યોગ બલ, યોગ બલ કા નશા, સેવા કા નશા। હા, લખો લખો લખો, કેટલા આન્સર આવે છે, સેવા કા નશા, પર બાબા ને એક પર્ટિક્યુલર નશે કે લિયે બોલા હૈ, નારાયણી નશા, રૂહાની નશા, રૂહાની નશા કરવાનું કહે ને બાબા, કિસકી બચ્ચી હો ઉસકા નશા, નારાયણ બનને કા, દાદી જાનકી ને નશો હતો ને ઓમ શાંતિ ત્રણ વાર કરવાનો, મે કોણ, મેરા કોણ, મે કિસ લિયે હું, એ જે નશો દાદી ને હતો ને, એટલે મેરા બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, તો આવા નશા કરવાનું કીધું, નારાયણી નશો, રૂહાની નશો, એટલે બાબા કે છે બીજા બધા જે નશા છે, દારૂ ના, તમાકા ના, સિગરેટ ના, સિનેમા જોવાના અને ગંદી ચોપડીઓ વાંચવાના અને એ બધા નશાઓને નાબૂદ કરો, અને બાબાના જે રૂહાની નશો છે, નારાયણી નશો છે, એને ચાલુ કરો। અચ્છા, હવે બીજા તમને કોઈને, હજી એક એક ક્વિઝ છે, આપણી પાસે ટાઈમ છે તો કરીએ। તો બાબા તો એમ કે છે ને કે હું તો અશરીરી છું, હું કશું ખાતો નથી,
તમે જે ભાવનાથી ભોગ લગાવો છો તે હું એની ભાસના લઉં છું, પણ હું ખાતો નથી. પણ બાબા મુરલીમાં વારંવાર કહે છે કે હું બ્લેન્ક ખાઉં છું, તો એ બાબા શું ખાય છે? ખાલી જગ્યા, એટલે ખાલી જગ્યા રાખી અને એ હું ખાઉં છું, તો એ ખાલી જગ્યા પૂરો બાબા શું ખાય છે? બાર બાર મુરલી મેં વર્ડ આતા હૈ, અહંકાર લઈ લે છે આપણો. નહી, બાબા શું ખાય છે? બાબા બ્લેન્ક ખાય છે. બાબા આપણે જે ભોગ લગાવીએ છીએ, રોજ જ જે આપણે ભોગ લગાવીએ છીએ, બ્રાહ્મણો આપણા ઘરે કે સેન્ટરોમાં ભોગ લાગે છે, એ બાબા તો કે છે મારું તો શરીર નથી એટલે હું તો નથી ખાતો, પણ બાબા એની ભાસના જરૂર લે છે. બાબા આપણા ભાવનાને એનો એ કરે છે, પણ મુરલીમાં એક વર્ડ બતાવે છે બાબા બ્લેન્ક ખાઉં છું, તો એ વર્ડ છે બાબા કે છે મેં વંડર ખાતા હું. બાબા ક્યાં ખાતા હે? બાબા વંડર ખાતા હે. યસ, ગુડ ક્વેશ્ચન. કે તો તમે બધા જ્ઞાની આત્માઓ છે, યોગી આત્માઓ છો, તો મળીને ખૂબ જ આનંદ થયો. યા કિશોરભાઈ, તમારો મોબાઈલ નંબર છે કે નહીં? કિશોરભાઈ, તમારો મોબાઈલ નંબર? હા, શું મળી? મોબાઈલ નો નંબર, તમારો મોબાઈલ નંબર. અમારા સુશીલા માતા, સવિતા માતા, જ્યોત્સના માતા, બધા અમારા એનો પુરાણા, અમારા લોકોને એનો, એટલે તમને લોકોને બધાને ઝૂમ બેબીઝ. અમે બધા છે ને બ્રહ્મા બાબાના મુખ વંશાવલી બાળકો થયા, અને તમે લોકો બધા ઝૂમ બેબીઝ, ઝૂમ બેબીઝ. બેઠા છે, બાબા બેઠા રહેલા છે, તો આપણે સર્વે હવે યોગ બળ ભળીએ. અમે લોકો છે ને શિકાગોમાં રહીએ છે. શિકાગોમાં 3 સેન્ટર છે આપણા બાબાના, એક નેપરવિલ માં છે, એક ડાઉન ટાઉન મેરીબેન ચલાવે છે, અને એક હાઉથોર્ન વુડ્સમાં લેક કાઉન્ટીમાં છે. એમ કરીને 3 સેન્ટરો છે શિકાગોમાં. પણ અમારું ગામ, અમારું રહેવાનું છે ને 2 કલાક દૂર છે ત્યાંથી, નોર્થમાં વિસ્કોન્સિન સ્ટેટમાં આવેલું છે. પણ અમે લોકો શુક્રવારે સાંજે, કિશોરભાઈનું સ્કેડ્યુઅલ પતી જાય પછી અમે લોકો નીકળીએ શુક્રવારની સાંજ, શનિવાર આખો દિવસ, રવિવારે બપોર સાંજ સુધી અમે રહીએ. જો વેધર ખરાબ હોય તો વહેલા નીકળી આવીએ, પણ રવિવારે રાત સુધીમાં પાછા આવી જવું પડે, કારણ કે સોમવારથી શુક્રવાર સુધી હોસ્પિટલ સાચવવાની હોય. એટલે વીકેન્ડમાં ત્યાં જઈએ, શિકાગો જઈએ, બાબાની સેવા કરીએ. અને જેમ કિશોરભાઈએ કીધું ને, ત્યાં મંદિરોમાં બી સેવા થાય છે, આવી રીતે ફ્રી સર્વિસ આપે છે પેશન્ટોને, જે લોકોને ઇન્સ્યોરન્સ નો પ્રોબ્લેમ હોય, જે લોકોને એનો આર્થિક સ્થિતિ બરાબર ની હોય, એનો જે લોકોને પછી એનો ઘણી ગરીબાઈને ઇન્સ્યોરન્સ ના હોય, તો પછી ફ્રીમાં સર્વિસ આપીએ છે. પણ આ વર્ષે કોવિડના લીધે, એ અત્યારે પેલી સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે હમણાં હજી ચાલુ નથી થયું, પણ જેમ જેમ બધાને વેક્સિનેશન મળી જશે એટલે ફરી મંદિરોની સેવા ચાલુ થઈ જશે. એટલે બાબાની સેવા એ રીતે બી થાય છે. અને જ્યારે જ્યારે બી અમે શિકાગો જઈએ, એટલે અત્યારે પણ ઝૂમ પર તો બધી સેવાઓ ચાલુ જ છે, પણ અમે જે સેન્ટરમાં જઈએ છીએ, સોનિયાબેન અને કાર્તિકભાઈ કરીને છે, તો ત્યાં શું છે કે હજી અત્યારે થોડાક સમયથી ઓછી સંખ્યામાં, 8-10 સંખ્યામાં જઈ શકાય છે, પણ તે બધા માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે. પણ બધા જ બાબાના વાર તહેવારો, અત્યારે દાદી, દાદીજી ગુલઝાર દાદીનો ભોગ, પછી દાદી જાનકીનો ભોગ, પછી શિવરાત્રી, એટલે એ બધા ભોગ અને બ્રહ્મા ભોજન ને બધું રહે જ. પણ પછી શું થાય કે જે બીજા બધા સંખ્યા હોય ને,
એને અમુક અમુક ટાઈમ આપી દે અને અમુક ટાઈમે આવી બાબાની રૂમમાં યોગ કરી અને ભોગ લઈને નીકળી જાય. એ લોકોને પેક ભોગ આપી દઈએ જેથી કરીને બધું કોન્ટામિનેશન નહીં થાય અને અત્યારે જે કોવિડના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે ને એ સચવાઈ રહે. ઓમ શાંતિ. કિશોરભાઈ, કિશોરભાઈ એક વાત કરું કે તમે બોલો બોલો. તમારો જે અનુભવ કયો ને એમાંથી મને સૌથી વધારે એક ડ્રામાની વાત વધારે પાકી થઈ, કારણ કે લગભગ આપની જેમ 12 વર્ષ અમે સ્વાધ્યાયમાં પાંડુરંગ શાસ્ત્રીના, જ્યારે ઇટ વોઝ ઓન ટોપ ઓફ ઇટ, 12 વર્ષ એમાં સરસ રીતે બધું કર્યું, પણ પછીથી અમે દીદીના ગયા આવ્યા પછી અમારું નીકળવાનું થયું. ગાયત્રી મંદિરમાં પણ એવી રીતે કેટલો વખત ગયા, ચીનમાં મિશનમાં ગયા, એટલે હા બધું જ આવી રીતનું. પણ ડ્રામા એ તમે આજે પાક્કું કરાવ્યું કે અહીંયા આવવાનું નક્કી જ હશે અને બાબાએ ચૂઝ કર્યા, એ વાત તમે આજે બહુ પાક્કી થઈ ગઈ. આમ અંદરથી તો બહેનોએ કહ્યું ને માન એમ થતું જ હતું, પણ આજે નવાઈ લાગી કે વાવ આટલી બધી જગ્યાએ તમે કહ્યું. ત્યારે અમે વિચાર કર્યો કે આપણે બી આટલે કર્યા છે અને એક્ઝેક્ટલી સેમ શિવાની બેનનું 1.5 વર્ષ આઈ ફોલોડ શિવાની બેન અને પછીથી કોને ખબર આવી રીતે આમાં આવ્યા. એટલે આ ડ્રામા જ છે એ સચ્ચે જ અંદરથી છે. અને બાબા જેમ કે છે ને કે કલ અને જે બાબાના એનો દેવતાઈ કુળના હોઈશું ને એ લોકો આ જ્ઞાનમાં આવશે અને એને જ આ જ્ઞાનની સ્મૃતિ આવશે અને એ જ આ જ્ઞાનને પાકી રીતે ધારણ કરી અને બાબાના બનશે. તમે કહ્યું તેમ એનો અમે લોકો તો શિકાગોમાં ગાયત્રી મંદિર ફાઉન્ડર ગાયત્રી મંદિરના એટલે હરિદ્વારથી જે સંતો અમારે ત્યાં દર વર્ષે આવીને રહેતા ગાયત્રી મંદિર ઇતાસ્કામાં અમે લોકો દર વીકેન્ડમાં જેવી રીતે અત્યારે બાબાના ઘરે જે એમ દર વીકેન્ડમાં જઈને રહેતા, કારણ કે મંદિર લઈ જ લીધેલું પોતાનું. એમાંથી જેવા બાબાના બૈના એવા બાબા જ મુરલીમાં કે છે ને ઝાટકું ઝાટકું શબ્દ સાંભળ્યું મુરલી તો બાબાએ કીધું એમ ઝાટકું ભક્તિ માર્ગ નું સ્વિચ ઓફ અને આપણા જ્ઞાન માર્ગ નો સ્વિચ ઓન. આ લોકો ગાયત્રીમાં અમે આટલા આગળ પડતા હતા તો આ લોકો શું કેસે શું નહીં કઈ જ નહીં, બાબા પર છોડી દીધું અને બાબાએ બાબાના એટલા બધા પાકા. અને બીજું શાંતિ હવનો કરતા હતા ને શાંતિના એટલા ગીતો ગાતા હતા ત્યાં, એમાં ક્યારેય શાંતિ નથી મળી. અને અહીંયા બાબાના બૈના પછી બાબાને થયા ને ઓટોમેટિક શાંતિ, તો જાણે એમ એમ થાય કે અંદર પેલું નહીં કે મૃગના એની નાભીમાં પેલું હોય અને ત્યારે ખબર પડી કે શાંતિ તો આપણામાં જ છે ને, આપણે ક્યાં ક્યાં શોધવા જતા હતા. બરોબર ને? એટલે જે 5 બાબાના 7 ગુણો એનો, એટલે ખરેખર આ જ્ઞાન એટલું બધું ઊંચું જ્ઞાન છે અને આ જ જ્ઞાનથી આપણો ઉદ્ધાર થવાનો છે અને આ જ્ઞાન સિવાય બીજું કશું છે જ નહીં. એટલે તમે બધા જ બાબાના એવા બનીને રહેજો, જે છે તે તમારી ચિંતા સાંજે બાબાને આપીને સુઈ જવાની અને જો સવારે બીજે દિવસે સવારે તમને બાબા રાત્રે કેવી સરસ ગોદીમાં સોડાવે અને સવારે અમૃત વેલા તમને કેવા ઉઠાડી દે છે, અમારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ છે. એટલે બસ આટલો એનો બાબાને બનીને રહેજો એટલું જ કહેવાનું. અને હવે આપણે 1-2 મિનિટ બાબાને યાદ કરીશું, કિશોરભાઈ ગીત ગંભરાઈને યોગ કરીશું અને આપણે આમ તો એમ થાય કે વાત કર્યા જ રાખીએ પણ શિવ પિયા સાથ હે મોરે, શિવ પિયા સાથ હે, જ્ઞાન રત્નો કી બરસાત હૈ, જ્ઞાન રત્નો કી બરસાત હૈ, શિવ પિયા સાથ હૈ મોરે,
शिव पिया साथ है, वो नजर में है, वो जिगर में है, सांसों के लंबे सफर में है, वो नजर में है, वो जिगर में है, सांसों के लंबे सफर में है, वो मेरे दिन रात है, वो मेरे दिन रात है, शिव पिया साथ है, मोरे शिव पिया साथ है, मैं बन के नाचू मोरनी, वो मेरे मन मोर है, मेरा मन मधुबन है, वो मेरे चित चोर है, कभी राधे बनाए बनाए किशन, उनसे ही जुड़ा है ये सारा जीवन, कभी राधे बनाए बनाए किशन, उनसे ही जुड़ा है ये सारा जीवन, उनकी यादें ही मेरी सौगात है, शिव पिया साथ है, मोरे शिव पिया साथ है, ओ मेरे लिए खुले हैं खजाने, हम अष्टरत्न माला के दाने, वो मेरे शिव है, मैं उनका शंकर, इतना जानू है हमें अंतर, मेरा जन्म मरण का चक्कर, मेरा जन्म मरण का चक्कर, वो सदा शिव अमरनाथ है, शिव पिया साथ है, ये कलयुग का अंतिम चरण, ये कलयुग का अंतिम चरण, मन रावण आत्मा सीता हरण, मन रावण आत्मा सीता हरण, यहाँ झगड़े की जड़ ये तीन है, यहाँ झगड़े की जड़ ये तीन है, जर जेवर जो रू और जमीन है, जर जेवर जो रू और जमीन है, आओ इस नरक का हम करे नाश है, शिव पिया साथ है, मोरे शिव पिया साथ है, शिव पिया साथ है, मोरे शिव पिया साथ है, ओम शांति, ओम शांति।